કોંગ્રેસના વોર્ડ નંબર 1ના મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં કોરોનાની બીજી લહેર વધુ ગંભીર બની રહી છે। બીજી તરફ ઓક્સિજન મોડું મળી રહ્યું છે ત્યારે લોકોના જીવન બચાવવા મહત્વના છે। ત્યારે શહેરના વોર્ડ નંબર 1ના મ્યુનિસિપલ કાઉન્સિલર અમીબેન રાવત સાથે નરેન્દ્ર રાવત સહિતના કોંગ્રેસના સભ્યો દ્વારા આજરોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિશેષ ફરજ ઉપરના અધિકારી ડોક્ટર વિનોદ રાવ તથા વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલને આવેદનપત્ર પાઠવી શહેરમાં વધારાની સહાયતા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગણી કરી હતી। સાથે જ વડોદરામાં રોજિંદા જરૂરી 170 મેટ્રિક ટન ઓક્સિજનમાંથી 10 મેટ્રિક ટન ઓક્સિજનનો કાપ કર્યો છે, જેથી 2000 દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ શકે તેના માટે જવાબદાર કોણ। શહેરમાં બેડની સંખ્યામાં વધારવામાં આવે, સાથે જ ઓક્સિજનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, સાથે બહારથી આવતા દર્દીઓ માટે બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે અને જ્યારે ઓએસટી દ્વારા શહેરની 164 હોસ્પિટલને ઓક્સિજન નહીં મળે, હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને ઓક્સિજન નહીં મળે તેવા જે આદેશ કરાયા છે, તેવા સંજોગોમાં દર્દીઓ મૃત્યુ પામે તો જવાબદાર કોણ, તેવા મુદ્દા સાથે સરકાર તત્કાલિક યુદ્ધના ધોરણે વેન્ટિલેટર, ઓક્સિજન સપ્લાય, દવાઓ, બેડ, આરટીપીસીઆર ટેસ્ટ, ઇમરજન્સી વાહનો, એમ્બ્યુલન્સ સેવાઓ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તેવી સરકારની રજૂઆત સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। કાલે જે રીતના ઓક્સિજન માટે જાહેરનામું બહાર પડ્યું, એ જાહેરનામાની અગેન્સ્ટ અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે। ગુજરાત સરકારે 160 મેટ્રિક ટનનું જે ઓક્સિજનનું કેપિંગ બરોડા શહેરમાં આપ્યું, ઓલરેડી આપણી રિક્વાયરમેન્ટ 170 મેટ્રિક ટન હતી। કાલના નોટિફિકેશનમાં 163 નાના નાના દવાખાના જે લગભગ 2000 લોકોને સુવિધા પૂરી પાડતા હતા, એ તમામને એવું કહી દેવામાં આવ્યું છે કે હવે પછી તમે ઓક્સિજનવાળા પેશન્ટ્સ નહીં લો। દેટ મીન્સ બરોડામાંથી સીધા 2000 ઓક્સિજનવાળા બેડ ઓછા થઈ ગયા। તો શું આ બેડ ઓછા થવાથી બરોડાના 2000 લોકોને સુવિધા નહીં મળે? ઓક્સિજન વગર આ લોકોનું સીધું મૃત્યુ થશે? ઓફ ધ રેકોર્ડ તો અમુક અધિકારીઓએ અમને એવું કહ્યું છે, ટોપમોસ્ટ અધિકારીઓએ, કે 2-3 હજાર લોકો આ નેક્સ્ટ 2-3 દિવસમાં ઓક્સિજનની કમીથી મૃત્યુ પામશે। આ એક SOS આજે અમે રિક્વેસ્ટ મોકલી છે CM સાહેબને કલેક્ટર મારફત કે તમે તાત્કાલિક બરોડામાં જે 160 મેટ્રિક ટનનું કેપિંગ છે એને હટાવો, અહીંયા જેટલો જરૂર હોય એટલો ઓક્સિજન સપ્લાય કરો। મધ્ય ગુજરાતનું આ મોટા મોટું મેડિકલ હબ છે, આજુબાજુના જિલ્લાઓના આજુબાજુના ગામોના તમામ પેશન્ટ્સ અહીંયા આવતા હોય ત્યારે એમને રિસ્ટ્રિક્ટ ના કરી શકાય, અહીંયા મેડિકલ સુવિધા ઊભી કરવી જ પડે, અહીંયા જેટલા રિસોર્સિસ આજુબાજુ કોઈ ગામોમાં બી ના હોય। એટલે બરોડાને તમે મધ્ય ગુજરાતનું હબ ગણી અને અહીંયા મેક્ઝિમમ ઓક્સિજન પ્રોવાઈડ કરો, ને તો આ રીતે જે હજારો લોકોનું ડેથ થશે ને બરોડાની બહાર ગામડાઓમાંથી, અત્યારે એક વોચ કરીને કેટલા લોકો આવે છે એમને રિસ્ટ્રિક્ટ કરવામાં આવશે તો એ લોકો ક્યાં જશે સુવિધા વગર? ગામડાઓમાં બી લોકોનું ડેથ થશે, તો અત્યારે એક ઇમરજન્સી સિચ્યુએશન છે, તમે વિદેશથી લાવો, ગમે ત્યાંથી લાવો, પણ મેક્સિમમ ઓક્સિજન અહીંયા એલોકેટ કરો, ઓક્સિજનના અભાવે લોકોનું ડેથ ના થાય એ એન્શ્યોર કરવાની જવાબદારી સરકારની છે।